लीलिया गामनी गामोटी शेरी मां घरनी बहार बैठेला किशन दवे पर बे बाइक मां आवेल त्रण लोकोए बे राउंड फायरिंग करी फरार थई गया हता। लीलिया गामनी गामोटी शेरी मां घरनी बहार बैठेला किशन दवे पर बे बाइक मां आवेला त्रण लोकोए बे राउंड फायरिंग करी फरार थई गया हता। एक्टिवा अने सिल्वर स्प्लेंडर बाइक मां आवेल त्रण लोकोए किशन दवे पर फायरिंग कर्यु हतु। रणजीत धाधल, समीर शमा अने एक अजाण्या युवके बे राउंड फायरिंग कर्यु हतु। फायरिंग मां किशन दवे ने बे गोळीओ पगमां घुसी जता इजाग्रस्त हालतमां लीलिया हॉस्पिटलमां खसेडवामां आव्यो हतो। પણ ઈજાની ગંભીરતાને ધ્યાને લઈ ઈજાગ્રસ્ત કિશન દવેને વધુ સારવાર અર્થે અમરેલી રીફર કરવામાં આવ્યો હતો। પોલીસ દ્વારા ફાયરિંગ કરનાર લોકોની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે। ફાયરિંગના આરોપીઓને ઝડપી પાડવા અમરેલી જિલ્લામાં નાકાબંધી કરવામાં આવી છે। ફાયરિંગની ઘટનાની જાણ થતાં લીલિયા હોસ્પિટલ અને પોલીસ મથકે લોકોના ટોળા ઉમટ્યા હતા। અંગત અદાવતના કારણે ફાયરિંગ થયું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે। કિશનભાઈ, આપના પર જે ફાયરિંગ થયું તે આપ કઈ જગ્યા પર હતા ત્યારે ફાયરિંગ કરવામાં આવ્યું અને કોણે કર્યું એ આપ જણાવશો? થોડી વાર પહેલા હું મારા ઘર પાસે બેઠો હતો અને અચાનક જ એક એક્ટિવા આવી અને એક સિલ્વર કલરનું સ્પ્લેન્ડર આવ્યું અને ઉપાડી લે એમ કર્યું એટલે હું મારા ઘર બાજુ દોડ્યો દરવાજા પાસે એટલે તરત જ ત્રણ જણા આવીને મારા ઉપર બે રાઉન્ડ ફાયરિંગ કર્યું અને ઈજા કરી। ફાયરિંગમાં કોણ કોણ હતું એ આપ જાણો છો, ઓળખો છો? અમારા ગામનો એક રણજીત ધાધલ, એક સમીર શમા અને ત્રીજો માણસ તો એને નથી ઓળખતો। આભાર.